સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના ચોટીલા, સાયલા અને ચુડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો. રાજકોટમાં ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરી દીધી છે. વરસાદનું આગમન થતા ગોંડલ સહિત વિસ્તારોમાં વાવણી થઈ છે, જેને લઈને હવે ખેડૂતોએ નવા પાકના વાવેતરની શરૂઆત પણ કરી દીધી. મહીસાગરમાં લુણાવાડાના પાલ્લા ગામે ખોડિયાર માતાના મંદિરમાં મગર ચડી આવ્યો. જોકે લોકોએ માતાનો ચમત્કાર સમજીને મગરની પૂજા કરી. આસપાસના ગામના લોકોની પણ મગરની પૂજા કરવા માટે ભીડ ઉમટી પડી. સ્થાનિકોનું કહેવું છે કે બે દિવસ પહેલા મંદિરમાં ચોરી થઈ હતી અને હવે મંદિરમાં મગર આવ્યો, જેને માતાએ મોકલ્યો હોવાનું લોકોનું માનવું છે. ધ્રાંગધ્રાની સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ માતા અને બાળકનું મૃત્યુ થયું છે, જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીનો આરોપ લગાવ્યો છે. ઘટનાના પગલે સ્થાનિક પોલીસ હોસ્પિટલ પહોંચી અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડ્યા. પલમપુરમાં અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મની ઘટનામાં અનેક સવાલો ઉભા થયા છે. મહિલા 8 મહિનામાં ગાયબ કેમ થઈ જતી હતી? આમ મહિલા સાથે 3 થી 4 વાર દુષ્કર્મ થયું અને તેનાથી તે સગર્ભા પણ થઈ હતી, તો તેના અગાઉના 3 બાળકો ક્યાં છે? આ ઘટનામાં કોઈ મોટું કૌભાંડ ચાલી રહ્યું હોવાની પણ આશંકા છે. શું આ ઘટનામાં નરાધમો બાળકો પેદા કરીને વેચી નાખવાનું કૌભાંડ ચાલી રહ્યું હોય તેવી આશંકા છે. આ ઘટના અંગે પાલનપુરના પ્રોફેસર કેસી પટેલને શંકા જતા અસ્થિર મગજની મહિલા પર તેમણે નજર રાખી હતી અને તે દરમિયાન મહિલા 4th વખત પણ ગર્ભવતી બની. મહિલાને બાયડ સ્થિત જય અંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ ખાતે મોકલવામાં આવી અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ, જ્યાં મહિલાની હાલત અત્યંત ગંભીર છે. તો બીજી તરફ મહિલાની સારવારમાં તબીબોની બેદરકારી પણ સામે આવી છે. અસ્થિર મગજની મહિલાને 24 કલાક સુધી સારવાર આપવામાં નહોતી આવી. સામાજિક કાર્યકર્તાઓએ ધારાસભ્યની મદદથી ઉચ્ચ સ્તરે રજૂઆત કરી અને ત્યારબાદ તબીબોએ મહિલાની સારવાર કરવાની શરૂઆત કરી. મહેસાણાના ખેરાલુમાં યુવકને કરંટ લાગતા મોતની ઘટના સામે આવી છે. વહેલી સવારે યુવક જ્યારે સૂકવેલા કપડાં લેવા ગયો તે દરમિયાન ઘટના સર્જાઈ હતી. જોકે કરંટ લાગેલા યુવકને બચાવવા જતા અન્ય યુવકને પણ કરંટ લાગ્યો. બંને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. વડોદરામાં ફતેપુરા બાંધવાડા પાસે યુવક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. મોહસિન નામના યુવક પર અંગત અદાવતમાં હુમલો કરાયો હતો, જેમાં યુવકને માથા અને પગના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો. અમદાવાદમાં નવરંગપુરાના મોતીલાલ પાર્કના બંગલામાંથી દારૂની મહેફિલ માણતા 4 શખ્સો ઝડપાયા. પોલીસે બાતમીના આધારે રેડ પાડી, જેમાં પોલીસથી બચવા માટે શખ્સોએ દારૂને ગઢની લાઇનમાં નાખી દેવાનો પ્રયત્ન કર્યો. જોકે દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે 4 શખ્સોની અટકાયત કરી. સુરેન્દ્રનગરના લખતરમાં નવનિર્મિત બસ સ્ટેન્ડમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી શનિવારે રાત્રે ટીસી રૂમની બારી સહિત અન્ય રૂમોના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું. ઉલ્લેખનીય છે કે શનિવારે મુખ્યપ્રધાન રૂપાણીએ 2 કરોડના ખર્ચે તૈયાર થયેલા બસ સ્ટેશનનું ઈ લોકાર્પણ કર્યું હતું. નર્મદાના રાજપીપળામાં ગુજરાત સ્પિનર્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત GLS પબ્લિક સ્કૂલમાં તાળા લાગવાની પરિસ્થિતિ સર્જાઈ છે. સ્કૂલની માન્યતા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે રદ કરવાનો નિર્ણય કર્યો છે, જેથી હવે શાળામાં અભ્યાસ કરતા 400થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને સવાલ ઉભા થયા. રાજકોટના લોકોને ફરીવાર પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. શહેરના 2, 7, 8, 10 અને 11 નંબરના વોર્ડમાં રવિવારે પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે. ન્યારી ડેમની મેઇન સપ્લાયને બદલવાની પાઇપલાઇનનું જોડાણ કરવાનું હોવાથી પાણી કાપ મૂકવામાં આવ્યો છે. છોટાઉદેપુરના નસવાડી બોડેલી વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલ ઉપર આવેલા એસ્કેપ ગેટમાંથી છેલ્લા 2 વર્ષથી લાખો લીટર પાણી લીકેજ થઈ રહ્યું છે, જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. દરરોજ લીકેજ થયેલું પાણી કોતરમાંથી હેરણ નદીમાં વહી જાય છે. એક બાજુ જ્યાં પાણી માટે ખેડૂતો વલખા મારી રહ્યા છે, ત્યાં બીજી બાજુ પાણીના વેડફાટથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી. પાટણ જિલ્લા શિક્ષણ વિભાગે શિક્ષકોની ચાલતી ટ્યુશનની હાટડીઓ પર લગામ કસવા માટે કાર્યવાહી શરૂ કરી, જે માટે તમામ ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં એક પરિપત્ર મોકલ્યો. આ પરિપત્રમાં દરેક શાળા કે સંસ્થાએ તેના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ ટ્યુશન કરાવતા ન હોવાની બાંહેધરી લેવાની રહેશે.
स्टेम्प पेपर पर लेवामां आवेली बाहेधरीमां शिक्षको खोटी माहिती रजू करता नथी तेनी तकेदारी शाळा संस्थाए राखवानी रहेशे। आ साथे दर महीने शिक्षकों पासेथी तेमनी माहिती अपडेट करीने रजिस्टर पण बनाववुं पड़शे। जो कोई माहिती खोटी सामे आवशे तो शिक्षकों सामे कड़क कार्यवाहीनी पण सूचना अपाई छे। જામનગરમાં કચરાના નિકાલના બિલની ચૂકવણીમાં મનપા દ્વારા કૌભાંડ આચરવામાં આવતું હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો। 2016થી બિલના નામે લાખો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે। મહત્વનું છે કે 2016માં મનપાએ ઠરાવ પસાર કરી કોમ્પેક્ટર માટે ટન દીઠ રૂપિયા 1050 અને ટ્રેક્ટર માટે ટન દીઠ રૂપિયા 500 નક્કી કર્યા હતા। तो बीजी तरफ मनपा अधिकारी विपक्ष आक्षेपों ने रदियों आप्यो छे। कचरा निकाल बिलों की चुकवणी नियम अनुसार ज थई रही होवानुं पण जणाव्युं छे। मनपाए विपक्ष आरोपों पर स्पष्टता करी के जूना ठराव अंगे फरियाद बाद 5 दिवस में नवो सुधारेलो ठराव पसार करवामां आव्यो हतो। મગફળી કૌભાંડના કેસમાં વેરહાઉસના અધિકારીઓ સોમવારે તપાસ કરશે અને અંગે ગાંધીધામમાં મામલતદારે કહ્યું કે વેરહાઉસમાંથી રોજ 40-50 ગાડીઓ લોડ થઈ રહી છે। વેપારીઓ તરફથી કોઈ ફરિયાદ નથી મળી, જોકે આ અંગે તપાસ કરવામાં આવશે। રાજ્યસભામાં ગુજરાતી ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણીને લઈ કોંગ્રેસ પક્ષ સજ્જ બન્યું છે। કોંગ્રેસના બે ઉમેદવારો 25 તારીખે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરે તેવી શક્યતા છે। જો કે કોંગ્રેસના ઉમેદવારોની જીત માટે ધારાસભ્યોની સંખ્યા પૂરતી નથી, તેથી કોંગ્રેસની નજર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રહેલી છે। ભાવનગરમાં સીએમ રૂપાણીએ કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જેમાં રૂપિયા 10.35 કરોડના ખર્ચે બનનારા બસ સ્ટેન્ડનું સીએમના હસ્તે ખાતમુહૂર્ત કરાયું, જ્યારે 32.09 કરોડના ખર્ચે બાંધવામાં આવનારા ભાવનગર, ભરૂચ અને સુરેન્દ્રનગર બસ સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત કરાયું। મોરબીમાં વધુ એક બસ સ્ટેન્ડની સુવિધા ઉપલબ્ધ થઈ છે। ભાવનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એ લોકાર્પણ કરીને મોરબીના જૂના બસ સ્ટેન્ડનું રિનોવેશન કરીને ખુલ્લું મૂક્યું। આ બસ સ્ટેન્ડમાં ઓનલાઈન રિઝર્વેશન, ટ્રાફિક કંટ્રોલર, પાસ સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અમદાવાદના મેઘાણી નગરમાં વિદ્યાનગર પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવ્યું। આ ઉદઘાટન રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું અને આ પ્રસંગે ગૃહપ્રધાન, પોલીસ કમિશનર, સેક્ટર 2 જેસીપી, ઝોન 4 ડીસીપી સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા। આ ચોકી લોકોના ફાળામાંથી બનાવવામાં આવી છે। સુરતમાં થયેલા તક્ષશિલા કાંડને એક મહિના જેટલો સમય થયો હોવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી, જેને લઈને મૃતક વિદ્યાર્થીઓના વાલીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને કાર્યવાહીની માંગ કરી। મહત્વનું છે કે અત્યાર સુધી માત્ર જીઈબી અને કોર્પોરેશનના અધિકારીઓ તથા બિલ્ડર અને સંચાલકની જ ધરપકડ થઈ છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ પોલીસ પકડથી હજુ દૂર છે। સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસી કંટાળીને કાધેડ વ્યક્તિ આપઘાત કર્યો। અણીદરા ગામના દશરથભાઈ પીછવાને ફેબ્રિકેશનના ધંધામાં ખોટ જતા તેમણે 21 લોકો પાસેથી વ્યાજે 1.5 કરોડ રૂપિયા લીધા, જોકે વ્યાજે લીધેલા રૂપિયા ન ચૂકવાતા તેમણે ગળે ફાંસો ખાધો। આધેડી સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામ અને વ્યાજે લીધેલી રકમ પણ લખી હતી। બનાસકાંઠાના કુડા ગામે સામૂહિક હત્યાના કેસમાં સામાજિક લોકોએ આખરે મૃતદેહનો સ્વીકાર કરી લીધો। સાંસદ પરબત પટેલની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો તો પોલીસ દ્વારા યોગ્ય તપાસ થશે તેવી પરબત પટેલે ખાતરી પણ આપી। તમામ મૃતદેહની સિદ્ધપુર ખાતે અંતિમવિધિ થશે। બનાસકાંઠામાં સામૂહિક હત્યાની ઘટનામાં પરિવારના મોભી હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મહત્વનું છે કે ઘાયલ પરિવારના મોભીને ગત રાત્રે અમદાવાદ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા। બોટાદ તાલુકાના જાળીલા ગામે ઉપસરપંચની થયેલી હત્યા કેસના આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। બોટાદ પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે।